વિશે જાણવા માંગીશ કે આખરે સમાજ ક્યાં જઈ રહ્યો છે, સમાજમાં એટલી હદે માનવતા છે એ મરી પરવારી છે કે આવા કિસ્સાઓ છે અને દિવસે ને દિવસે વધતા જાય છે. તમારી સાચી વાત છે, જે તમે કહ્યું માનસિક ગરીબાઈ થઈ ગઈ છે. થયું છે શું લોકોને કે ભાઈ આપણું શું ભલે ને મળતો ભલે, કારણ કે ઘણી વાર એ લોકો પહેલા તો એવું બહાનું કાઢતા હતા, હવે નહીં કાઢી શકે. પહેલા શું બહાનું હતું કે ભાઈ અમે તો ખાસ બચાવવાની, કારણ કે અમે જશું તો પોલીસને લફડામાં પડશું. હવે પણ હવે તો જગ જાય છે કે કોર્ટે કહ્યું છે કે ભાઈ તમે કોઈને બચાવો તો બી તમે કોઈ પોલીસને લફડામાં નથી પડવાનું, અને હોસ્પિટલ વાલા એને એન્ટ્રી કરશે, તમારું નામ નિશાન બી નહીં ખબર પડે, એટલે ચિંતા નહીં કરો. તો બી લોકોને હવે શું થયું છે માઇન્ડમાં, જેમ આપણે એક એક પહેલો અગર ઇન્સિડન્ટ જોયો તો પેલો મોબાઈલ લઈને ચાલી ગયો, એને એને ખબર નહીં એટલો મોબાઈલ એના માટે એટલો ઇમ્પોર્ટન્ટ હતો કે એક માણસને જીવ ના બચાવી શક્યો. અને હવે તો આજની તારીખમાં તો બહુ સિમ્પલ છે, એમ્બ્યુલન્સોને તમે બોલાવો છો તો ફટાફટ આવી જાય છે. પણ અત્યારે જે લોકોનું માઇન્ડસેટ છે, માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે ભાઈ આપણે આપણું ફોડી લો અને આવી રીતે થોડો તમાશો થાય એટલે એટલું કરતા આવડે છે. લોકો બહુ જ એમાં બહુ જ હોશિયાર છે, આઈધર પેલા વોટ્સએપમાં સેલ્ફી કરીને ફોરવર્ડો કરવાના, યા આવા બધા હોય તો કોઈને બ્લડ જોઈએ તો ફોરવર્ડ કરવાનું, પણ ભલે પોતાનું બ્લડ હોય પણ ના આપે. એટલે આ જે તમે કહી રહ્યા છો એ આપણે એને એને એવું કહેવામાં આવે છે કે આજે લોકોની સાયકોલોજી, જે બેન વધારે કહી શકશે, પણ લોકો અત્યારે એટલા મેબી વન ઓફ ધ સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ ના લીધે એટલા પોતે તણાવમાં હોય છે કે એ ભૂલી ગયા છે કે આપણે આપણી પહેલી ફરજ છે માનસાઈ કરવાની, માનવતાની અને લોકોને હેલ્પ કરવાની. આપણા જે વેલ્યુઝ છે, જે આપણે વેલ્યુઝ કહીએ છીએ, સંસ્કારો કહીએ છીએ, એ આઈ ડોન્ટ નો વેર વી આર મિસિંગ દેટ. બિલકુલ.